नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरिनी यूट्यूब चैनल में हूँ सचिन हसल पर आपनो हार्दिक स्वागत करूँ छू। धोरण आठ एनु ग्रामर नु चेप्टर आज आप चौथों समझी रहा छे, त्यारे एमां आपणे जे एक छेलो टॉपिक बाकी छे, छेली एक्सरसाइज तमारी बाकी छे, ए आ विडियानी अंदर समझवानी छे। परंतु ए समझी ते पहेला दरेक विद्यार्थीओ कमेंट बॉक्स में पोतपोतानी हाजरी नोंधावी लेशे अने ग्रामर पण लईने बेसी जशे, जो होय तो नेतर रफ बुक ने पेन। ચાલો, દરેક વિદ્યાર્થીએ પોતપોતાની હાજરી નોંધાવી દીધી હશે। ચેપ્ટર નંબર ચોથું આપણે સમજી રહ્યા છીએ મિત્રો, કયું છે? ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ, એ આપણે આજે સમજી રહ્યા છીએ। એનો જે છેલ્લો તમને એક્સરસાઇઝ આપેલી છે શું છે, તો કે રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો। રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો। તો આમાં શું હશે વિદ્યાર્થી મિત્રો, કે તમને કોઈ સેન્ટેન્સ એક આપેલું હશે, વાક્ય આપેલું હશે, અને અમુક શબ્દની નીચે અંડરલાઈન આપેલી હશે, એટલે ધેટ મીન્સ કે રેખાંકિત શબ્દ એ જવાબમાં મળે, ઉત્તરમાં મળે એટલે કે જવાબમાં મળે એવી રીતે પ્રશ્ન તમારે બનાવવાનો છે। તો સૌ પ્રથમ તમારે પ્રશ્ન કયા કયા પ્રકારના બનશે એ શીખવું પડશે। પેલા તો પ્રશ્ન હું દ્વારા પણ બને, હું એટલે શું થાય, આપણે આગળ સમજી ગયા છીએ। બીજું પ્રશ્ન વોટ દ્વારા પણ બને, વોટ એટલે શું થાય, શું। ત્રીજું પ્રશ્ન વેર દ્વારા પણ બને, વેર એટલે શું થાય, ક્યાં। ચોથું તમારે પ્રશ્ન વેન દ્વારા પણ બની શકે, વેન એટલે ક્યારે। ત્યાર પછી ઘણા બધા WH વાળા પ્રશ્ન બને, પણ તમારે જે ચેપ્ટરમાં બને છે એ જ હું તમને કહું છું કે વોટ દ્વારા બને છે, વેર દ્વારા બને, વેન દ્વારા બને, હુ દ્વારા બને। તમારે ચેપ્ટરમાં માત્ર એટલા જ પ્રશ્ન બને છે, એ જ રીતે બને છે। ચાલો, એ જ બને છે। તો આ બધા પ્રશ્નો બનશે તમારા ચેપ્ટરને, ઘણા બધા બને, WH થી પ્રશ્ન હાઉ મેની થી બનતા હોય, હાઉ મચ થી બનતા હોય, પણ તમારા ચેપ્ટરની અંદર આ રીતે બને છે। હાઉ મેની અને હાઉ મચ તો આઈ થિંક છે જ નહીં તમારે આમાં, આ ચેપ્ટરમાં હાઉ મેની હાઉ મચ થી બનતા નથી। હવે આના માટે એક સરળ રસ્તો એ છે, તમારે પ્રશ્નો બનાવવા માટે એના માટે એક હું તમને વાક્ય રચના લખાવી દઉં। એ વાક્ય રચના તમે પાકી કરી લો, આગલા ચેપ્ટરમાં મેં તમને લખાવી હતી। તો જે તે કાળની અલગ અલગ વાક્ય રચના આવે, આમ સેમ આવે પણ સહાયકારક ક્રિયાપદ ચેન્જ થાય દરેક કાળની અંદર, તો એ વાક્ય રચના તમે બાકી કરી લેજો, એટલે તમને પ્રશ્ન બનાવવામાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી થાય નહીં, અડધું કામ તમારું અહીંયા પૂરું થઈ જાય, તમે વાક્ય રચના બાકી કરો ત્યાં જ। તો વાક્ય રચના આપણે પહેલા જોઈએ, ચાલો। જોજો, ચાલુ વર્તમાન કાળ સમજીએ છીએ ત્યારે વુ દ્વારા તમારે પ્રશ્ન બનાવવો હોય ને, એટલે વુ દ્વારા પ્રશ્ન ક્યારે બને, કે કોઈ પણ વ્યક્તિનું નામ જાણવા માટે। તો નામ જાણવું હોય તો વાક્યની અંદર જે તમને નામની નીચે અંડરલાઈન આપેલી હોય તો એમાં પ્રશ્ન તમારે કેનાથી બનશે, તો કે
वु द्वारा प्रश्न बनते तो वु द्वारा प्रश्न बनाव तेरे नाम निकली जाए जगह शू लगी जाए वु पाछळनो सेंटेन्स एम सरळ ए तमने याद रही जाए इजी छे आपणे जयरे वाक्य जोशो त्यारे पण हुं तमने समझाईश। हवे रही बात थी वोट वेर अने वेन तो के वोट वेर अने वेन બધાની સાથે લખાઈ દઉં છું અલગ અલગ પર્ટિક્યુલર યાદ રાખવાની। હવે વોટ દ્વારા પ્રશ્ન ક્યારે બને કે કોઈ વાક્યની અંદર તમને તે વસ્તુ વ્યક્તિ કે પ્રાણી પક્ષી શું છે તે તમને બતાવવું હોય અંડરલાઈન વર્ડમાં તો કેના દ્વારા બનાવવાનો વોટ દ્વારા। વેર દ્વારા ક્યારે બનાવવાનો કે અંડરલાઈન જે શબ્દ આપેલો હોય એ ક્યાં કોઈ જગ્યા કોઈ સ્થળ વિશે જાણકારી બતાવતો શબ્દ હોય તો તમારે વેર દ્વારા બનાવવાનો। વેન દ્વારા ક્યારે બનાવવાનો પ્રશ્ન કે કઈ સમય સૂચવતા શબ્દ તમને આપેલા હોય ત્યારે કેના દ્વારા પ્રશ્ન બનાવવાનો વેન દ્વારા। એ યાદ રહી ગયું ત્રણે ત્રણ વોટ વેર ને વેન શું છે તે લખેલું હોય તો અંડરલાઈન હોય તો વોટ દ્વારા, ક્યાં જગ્યા કઈક બતાવેલી હોય તો વેર દ્વારા, સમયગાળો બતાવેલો હોય તો વેન દ્વારા, એ યાદ રહી ગયું હશે। અને હુ દ્વારા તો તમને મેં કીધું જ છે કે કોઈ પણ વ્યક્તિનું નામની નીચે અંડરલાઈન હોય એટલે શેનાથી બનાવી નાખવાનો વુ દ્વારા। હવે ચાલુ વર્તમાન કાળમાં જોઈએ તો પેલા તો વોટ વેર ને વેન કોઈ પણ એક તમારે આવે એ મૂકી દીધું, ત્યાર પછી આવશે કે જે સહાયકારક ક્રિયાપદ છે શું આવશે ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ। અહીંયા ચેન્જીસ થાય મિત્રો દરેક કાળ ની અંદર, કારણ કે ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ અલગ આવે, સાદો વર્તમાન હોય તો અલગ આવે, ડૂડસ આવી જાય ને, ભૂતકાળ હોય તો ડીડ આવી જાય, એવી રીતે જે તે કાળ પ્રમાણેના સહાયકારક ક્રિયાપદ બદલી જાય। તો આમાં સહાયકારક ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળમાં કઈ આવે છે તો કે એમ ઇઝ ને આર ઇઝ એમ આર। તો તમને એ ખબર પડવી જોઈએ કેવી રીતે મૂકવાનું તો કે એ કરતા પ્રમાણે તમારે મૂકવાનું, ત્યાર પછી એ કરતા મૂકી દેવાનું। જોજો કરતા તરીકે તમને કોઈ વાક્ય હોય એમાં કરતા તરીકે આઈ આપેલું હોય ને તો તમારે શું મૂકવાનું એમ મૂકવાનું, એ આપણે આગળ શીખી ગયા કઠો। કરતા તરીકે કોઈ હિસી ઈટ માંથી હોય ત્રીજો પુરુષ એક વચન હોય તો તમારે શું મૂકી દેવાનું ઇઝ મૂકી દેવાનું। હવે અહીંયા કરતા તરીકે વાક્યની અંદરમાં તમને કાંઈ પણ બહુવચન આપેલું હોય તો શું મૂકવાનું તો કે આર મૂકી દેવાનું। સમજાણું એમ ઇઝ ને આર કેવી રીતે મૂકવા પ્રશ્ન બનાવી ત્યારે પણ એમ કે જે સેન્ટેન્સમાં તમને ઓલરેડી આપેલું હશે છતાં યાદ રાખવું કે કરતા જે હોય એના આધારે એમ ઇઝ ને આર તમારે પહેલા મૂકવાના પછી કરતા મૂકવાના। શું થઈ વાક્ય રચના હજી જોઈએ, વોટ વેર ને વેન એની બનાવી છે, એ મેં તમને સમજાવ્યું કે કેવી રીતે વોટ આવે વેર આવે ને વેન આવે, ત્યાર પછી એમ ઇઝ આર મૂકવાના, ત્યાર પછી કરતા, ત્યાર પછી ચાલુ વર્તમાન કાળ છે એટલે ક્રિયાપદને કેવું આવશે આઈએનજી વાળું રૂપ। શું આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જે તમને સેન્ટેન્સમાં ઓલરેડી આપી જ દીધેલું હશે કારણ કે ચાલુ વર્તમાન કાળ છે એટલા માટે, અહીં તો તમને પર્ટિક્યુલર કાળ પ્રમાણે આપેલું છે એટલે તમને કોઈ પ્રશ્ન ન થાય કે ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ, બાકી બધા મિક્સમાં આપ્યા હોય તો તમારે ઓળખવા પડે કે ક્રિયાપદને આઈએનજી રૂપ છે એ મિઝાર લાગેલું છે તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, પરંતુ તમને અહીંયા એ જ કાળ આપણે સમજીએ છીએ એટલે તમને ખ્યાલ આવી જ જાય કે ક્રિયાપદને આઈએનજી નું રૂપ। કોઈ પણ કાળ ચાલુ લઈ લ્યો, ચાલુ વર્તમાન કાળ લ્યો, ચાલુ ભૂતકાળ લ્યો, ચાલુ કોઈ પણ ચાલુ કાળ લ્યો એમાં ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ તો આવે જ, એમાં ક્રિયાપદને આઈએનજી નું રૂપ નીકળે નહીં કારણ કે ચાલુ કાળ સૂચવે છે જ એ તો કે, ત્યાર પછી કરતા, પછી ક્રિયાપદને આઈએનજી નું રૂપ અને ત્યાર પછી અન્ય શબ્દ જે કાંઈ આવેલા હોય તે વાક્યની અંદરમાં અન્ય શબ્દ આવેલા હોય તે, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ તો ખરો જ કારણ કે આપણે શું બનાવીએ છીએ પ્રશ્ન બનાવીએ છીએ। આ વાક્ય રચના એક યાદ રાખી લ્યો ને એટલે જે એક્ટિવિટી ત્રીજી તમારે આવેલી છે ને એમાં કાંઈ પ્રકારનો તમને પ્રોબ્લેમ થાય નહીં, ડિફિકલ્ટી થાય નહીં, ઇઝીલી આવડી જશે આ એક વાક્ય રચના યાદ રાખી લ્યો એટલે એક આ ખબર હોવી જોઈએ કેવી રીતે ક્યારે પ્રશ્ન બને, તમે એ જ ખ્યાલ ન હોય અંડરલાઈન વર્ડ કોઈ સ્થળનો તમને આપેલો હોય તમે વેન દ્વારા પ્રશ્ન બનાવો તો એ સાચો પડે નહીં, એ તમને ખબર હોવી જોઈએ કે કયા શબ્દનો કેવી રીતે પ્રશ્ન બને છે, અને એક આ વાક્ય રચના યાદ રાખી લ્યો એટલે સાવ ઇઝી છે। પેલા આનો સ્ક્રીનશોટ તમે લઈ શકશો પછી આપણે આગળ સમજીએ।
ચાલો દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લીધો હશે, આગળ જોઈએ. હવે એક્ટિવિટી ત્રીજી આપેલી છે એના આપણે પ્રશ્નો જોઈએ. તમને સેન્ટેન્સ આપેલું છે કે મધર ઇઝ અરેન્જિંગ ધ ડિશિસ. ધ ડિશિસ ની નીચે અંડરલાઈન આપેલી છે, ઓન ધ ટેબલ ની નીચે અંડરલાઈન આપેલી છે. એટલે તો આપણે પ્રશ્ન તો એ છે કે રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો આમાં કેટલા શબ્દની નીચે પહેલા તો અંડરલાઈન આપેલી છે એ જોવાનું. તો કે બે શબ્દની નીચે, એટલે કેટલા પ્રશ્ન બનશે? કોઈ પણ બે, એ યાદ રાખો. હવે પહેલાનો બનાવીએ ધ ડિશિસ. તો શું છે વાક્યમાં? એમ કીધું કે માતાએ ટેબલ ઉપર ડીશો ગોઠવી, ડીશોને ગોઠવણી કરી. તો શું ગોઠવ્યું? તો કે ડીશ ગોઠવી. શું, શેની ગોઠવણી કરી? શું ગોઠવ્યું? તો કે ડીશીસ. તો શું એમાં એવો પ્રશ્ન પૂછી શકાય? એટલે કેના દ્વારા પ્રશ્ન બનશે? વોટ દ્વારા. સૌ પ્રથમ પહેલા તો વોટ મૂકી દો. વોટ મૂક્યું ત્યાર પછી આપણે વાક્ય રચના જોઈએ. તો કે વોટ, ડબલ્યુએચ વાળો શબ્દ કોઈ પણ, ત્યાર પછી એમ ઇઝ આર માંથી શું આવશે? તો કે ઇઝ. ત્યાર પછી કરતા, વોટ ઇઝ મધર, કરતા કોણ છે? મધર. ક્રિયાપદ ને આઈએનજી વાળું રૂપ એટલે શું આવશે? અરેન્જિંગ. ધ ડિશિસ આવશે નહીં આવે, કારણ કે જે અંડરલાઈન વર્ડ નો પ્રશ્ન બનાવતા હોય તો આવે જ નહીં, કારણ કે જવાબમાં એ આવે. એટલે પ્રશ્નમાં જવાબમાં બંનેમાં આવે ન આવે. તો ધ ડિશિસ નહીં આવે. શું આવશે ડાયરેક્ટ? અન્ય શબ્દ શું છે? ઓન ધ ટેબલ. જોજો પ્રશ્ન શું બન્યો. વોટ ઇઝ ધ મધર અરેન્જિંગ ઓન ધ ટેબલ? કે માતા જે છે એ ટેબલ ઉપર શું ગોઠવે છે, તેની ગોઠવણી કરે છે? તો કે ધ ડિશિસ. એવો જવાબમાં ડિશિસ ની ગોઠવણી કરે છે. બીજો જોઈએ. આપણે બીજો બનાવવાનો છે ઓન ધ ટેબલ. તેના કેના ઉપર મૂકે છે, જગ્યા બતાવી, સ્થળ બતાવ્યું કે ટેબલ ઉપર મૂકે છે, ટેબલમાં મૂકે છે. તો જગ્યા સ્થળ બતાવ્યું, ડીશ ક્યાં મૂકે છે? તો કે ટેબલમાં. એટલે તેના દ્વારા પ્રશ્ન બનશે? તો કે વેર દ્વારા. વેર, ત્યાર પછી ઇઝ, ત્યાર પછી મધર. Where is mother arranging the dishes? શું કીધું? જો વેર ઇઝ મધર અરેન્જિંગ ધ ડિશિસ, કે માતાએ ડિશોને ક્યાં ગોઠવી? તો કે ઓન ધ ટેબલ. એવો જવાબ. ચાલો નેક્સ્ટ જોઈએ. નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. અંડરલાઈન તમને એક તો આપેલી છે નીતિન એન્ડ અમિત ની નીચે, બીજી આપેલી છે ઇન ધ ગાર્ડન ની નીચે. તો કેટલા પ્રશ્ન બનશે? પેલા તો બે. ચલો બનાવીએ પેલા. નીતિન એન્ડ અમિત એ બંને ની નીચે અંડરલાઈન છે. હવે નીતિન અને અમિત કોઈ પણ વ્યક્તિનું નામ છે. તો વ્યક્તિનું નામ જાણવું હોય તો શેના દ્વારા પ્રશ્ન બને? વુ દ્વારા. તો કે વુ આર playing
ઇન ધ ગાર્ડન. હુ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન? તો કે નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. નીતિન અને અમિત બે વ્યક્તિનું નામ છે, એટલા માટે શું આવ્યું અહીંયા? આર, સહાયકારક ક્રિયાપદ તરીકે. હવે આપણે પ્રશ્ન બનાવવાનો છે ઇન ધ ગાર્ડન નો. શું બતાવ્યું છે? જગ્યા સ્થળનું નામ બતાવ્યું છે, તો કેના દ્વારા બનશે? તો કે વેર દ્વારા. વેર ત્યાર પછી શું આવશે? સહાયકારક ક્રિયાપદ. શું છે આમાં? આર. વેર આર કરતા કોણ છે? નીતિન અને અમિત. નીતિન, સોરી, વેર આર નીતિન એન્ડ અમિત પ્લેઇંગ? ક્રિયાપદ ને આઈએનજી વાળું રૂપ, અન્ય શબ્દ કાંઈ છે નહીં, એટલા માટે પાછળ માત્ર પ્રશ્નાર્થ જોઈએ. વેર આર નીતિન એન્ડ અમિત પ્લેઇંગ? નીતિન અને અમિત ક્યાં રમે છે? તો કે નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ક્યાં દ્વારા પ્રશ્ન પૂછો એટલે કોઈ પણ સ્થળનું નામ આવે એટલે ઇન ધ ગાર્ડન. આનો સ્ક્રીનશોટ લઈ શકો. ચાલો, દરેક વિદ્યાર્થીએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. આગળ જે આપણે સેન્ટેન્સીસ જોઈએ એટલે તમને ઇઝીલી સમજાય. એક તો ધ મિલ્કમેન ની નીચે અંડરલાઈન આપેલી છે અને બીજી તમને આપેલી છે મિલ્ક ની નીચે. કેટલા પ્રશ્ન બનશે? સૌ પ્રથમ બે. પેલું ધ મિલ્કમેન છે એટલે કેના દ્વારા બનશે? હુ દ્વારા. હુ ઈ is bringing a milk? કોણ દૂધ લઈને આવી રહ્યું છે? તો કે ધ મિલ્કમેન. ત્યાર પછી મિલ્ક નો પ્રશ્ન બનાવવાનો છે તો તેના દ્વારા બનશે વોટ? શું, એમ શું લઈને આવે છે? વોટ ઇઝ કરતા એટલે ધ મિલ્કમેન. વોટ ઇઝ ધ મિલ્કમેન બ્રિંગિંગ? અન્ય શબ્દ કઈ છે નહીં, તો કે ધ મિલ્કમેન ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક. ચોથું જોઈએ. મિસ્ટર દવે ઇઝ ડ્રાઇવિંગ અ કાર. મિસ્ટર દવે ની નીચે એક અંડરલાઈન છે એન્ડ કાર ની નીચે. મિસ્ટર દવે ની નીચે અંડરલાઈન છે તો કેના દ્વારા બનશે? તો કે હુ દ્વારા. હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. કાર નો પ્રશ્ન બનાવવાનો છે તો તેના દ્વારા બનશે?
મિસ્ટર દવે શું ડ્રાઈવ કરે છે? તો કે કાર એટલે સેના દ્વારા બનશે? વોટ દ્વારા. વોટ ઇઝ મિસ્ટર દવે ડ્રાઈવિંગ? પાછળ પ્રશ્ન સ્ક્રીનશોટ આનો લઈ શકો. દરેક વિદ્યાર્થીએ સ્ક્રીનશોટ લઈ લીધું છે. હજી જોઈએ એક બે વાક્ય, તમને ઇઝીલી સમજાય છે. સાવ ઇઝી જ છે. એક વાક્ય રચના પાકી કરી લ્યો અને તમને ખબર પડે કે કેના દ્વારા પ્રશ્ન બને, એટલે ઇઝી છે. The boys are sitting on the tree. On the tree ની અંડરલાઈન છે મિત્રો. તો શેના દ્વારા બનશે? કોઈ પણ જગ્યા બતાવી હોય, સ્થળ બતાવ્યું હોય તો વેર દ્વારા. પેલા વેર, ત્યાર પછી ઇમિઝર માંથી આર, વેર આર કરતા એટલે કે ધ બોય. વેર આર ધ બોય સિટિંગ? પાછળ પ્રશ્ન છઠ્ઠો છે. ચેતન એન્ડ પલક આર ડેકોરેટિંગ ધરું. ચેતન અને પલક ની નીચે અંડરલાઈન છે અને ધરું ની નીચે અંડરલાઈન છે. ચેતન અને પલક માટે શેના દ્વારા પ્રશ્ન બનશે? તો વુ દ્વારા, કારણ કે વ્યક્તિનું નામ છે. વુ આર ડેકોરેટિંગ ધરું, એટલે જવાબમાં શું આવે? ચેતન અને બીજો શેના દ્વારા પ્રશ્ન બનશે? રૂમ છે એટલે શું હશે? તો કે વોટ દ્વારા પ્રશ્ન બનશે. શું ડેકોરેટ કરે છે એમ? તો કે રૂમ. વોટ આર ચેતન એન્ડ પલક ડેકોરેટિંગ પાછળ પ્રશ્ન. હજી એક જોઈએ આપણે સેન્ટેન્સ. મધર ઇઝ બેકિંગ અ કેક, અને તમને અંડરલાઈન આપેલી છે અ કેક ની નીચે, એટલે શું આવશે? શું બેકિંગ કરે છે? તો કે કેક. એટલા માટે વોટ દ્વારા પ્રશ્ન બનશે. વોટ ઇઝ મધર બેકિંગ પાછળ પ્રશ્ન. આનો સ્ક્રીનશોટ લઈ શકો. ચાલ, દરેક વિદ્યાર્થીએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે વિદ્યાર્થી મિત્રો,
જે ગ્રામરનું ચેપ્ટર નંબર 4 જે તમને આપેલું હતું તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કા એ ત્રણે ત્રણ એક્ટિવિટી અહીંયા પૂરી થઈ છે એટલે ગ્રામરનું ચેપ્ટર નંબર 4 આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ ગ્રામરમાં તમારે 1 ટુ 4 ચેપ્ટર સુધીનો અભ્યાસ થઈ ગયો છે નેક્સ્ટ વિડિયાની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું અને ટેક્સ્ટમાં પણ તમારે 2 યુનિટ કમ્પ્લીટ થઈ ગયા છે હવે તમને એક્ઝામની તારીખ તો મળી ગઈ છે 18 તારીખ એક્ઝામ ચાલુ થાય છે જે આપણે લેવાની છે એમાં 50 માર્ક્સનું પેપર હશે એ તો બધાને ખબર પડી ગઈ હશે હવે એમાં આ કોર્સમાંથી આવશે છતાં હું તમને જ્યારે ગ્રુપની અંદર તો મોકલીશ છતાં અત્યારે એકવાર કહી દઉં છું એમાં આટલો કોર્સ સુધીનો આવશે પહેલો અને બીજો પાઠ પાઠ્યપુસ્તકમાંથી અને ગ્રામરમાંથી 1-4 ચેપ્ટરમાંથી તમારી પાસે ગ્રામર નહીં હોય એટલા માટે મેં જે કાંઈ તમને ચોપડાની અંદર લખાવડાવ્યું છે મેં આ સ્ક્રીનશોટ પાડીને પછી તમને લખવા માટે કીધું હતું કે જે કાંઈ ચોપડાની અંદર લખાવેલું છે એટલામાંથી હું તમને પૂછીશ એટલે કે એને લગતું બધું હું પૂછીશ એ એક્ટિવિટીને લગતું એમ પછી એવું જરૂરી નહીં કે આ જે સેન્ટેન્સ મેં છે તમને ચોપડામાં લખાવ્યું છે તો આ જ પૂછે સેન્ટેન્સ અલગ આવે પણ મૂળ પ્રશ્ન આ હોય સેન્ટેન્સ અલગ હોય અલગ એટલે કે ગ્રામરમાંથી જેમ ગ્રામરની બહારનું નહીં ગ્રામરમાં તમને 10 સેન્ટેન્સ આપ્યો મેં તમને 7 કરાવડાવ્યા છે તો બીજા 3 છે એમાંથી એક આવી શકે પરંતુ તમે આ 7 સમજ્યા હોય એટલે તમને આવડવાનું છે એટલે તમારે વ્યવસ્થિત રીતે જે કાંઈ અત્યાર સુધી મેં લખાવડાવેલું છે ગ્રામરનું 1-4 ચેપ્ટર સુધીનું અને ટેક્સ્ટ બુકના પહેલા 2 પાઠ એ વ્યવસ્થિત રીતે રિવિઝન ચાલુ કરી દેવાનું છે તમારે જ્યારે ટાઈમ મળે ત્યારે તમે વિડીયો જોયા સિવાયનો જે ટાઈમ હોય એમાં રિવિઝનની શરૂઆત કરી દેવાની છે કારણ કે એક્ઝામમાં આટલામાંથી પૂછાશે અત્યારે આ વિડીયોની અંદર માત્ર આટલું છે થેન્ક યુ